ધોરાજીના ઉપલેટા વિસ્તારમાં લાગેલા પોસ્ટર મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે ધોરાજી શહેર ભાજપના આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. સ્થાનિક અને આયાતી ઉમેદવારને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા અને ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાની ફોટા સાથે પોસ્ટર લાગ્યા હતા. ભાજપના પોરબંદર લોકસભાના ઉમેદવારને નુકસાન કરતા બેનરના વિરુદ્ધ ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ધોરાજી ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી પંચમાં ભાજપે ફરિયાદ નોંધાવી છે. સાથે જ ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઊભી કરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આજની તારીખે ખાસ એટલું કહેવાનું કે કોઈ વિઘ્ન સંતોષીએ ગઈકાલે જે ધોરાજી શહેરમાં બેનર લગાવ્યા હતા એમાં લખે છે કે આપણું કામ આવતા 5 વર્ષમાં કોણ કરી શકે. આપણું કામ ધોરાજી શહેર તેમજ પોરબંદર લોકસભા મત વિસ્તારના તમામ શહેર તાલુકાઓ આખી લોકસભા વિસ્તારના કામ મનસુખભાઈ જ કરી શકે, કારણ કે મનસુખભાઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે, રાસાયણ ખાતાના પણ કેબિનેટ મંત્રી છે. એમને જે છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબના વિઝન નીચે જે કોરોના કાળમાં રસી આપણા બધાને અપાવી અને આખા વિશ્વમાં આપણા ભારત દેશનું નામ ઉજરું કર્યું છે, નેનો ટેકનોલોજીથી યુરિયા ખાતર લઈ આવ્યા છે, કન્યા કેળવણીનું સ્તર માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે, ત્યારે આવા વિઘ્ન સંતોષીઓના પેટમાં તેલ રળાયું હોય અને એ મનસુખભાઈને આયાતી ઉમેદવાર ગણે એ દુઃખદ બાબત છે. આ વિશે અમોએ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર લોકો દ્વારા જે પણ કોઈએ આ બેનર લગાવ્યા છે એમની સામે ચૂંટણી પંચમાં આચારસંહિતાની કલમ નીચે ફરિયાદ કરેલ છે. કાલે ભાજપ વિરુદ્ધ અસામાજિક લોકો દ્વારા બેનર લગાવવામાં આવેલ હતા અને આ બેનરમાં એવું જણાવેલ હતું કે મનસુખભાઈ માંડવિયા સ્થાનિક ઉમેદવાર નથી, તેના હિસાબે ભાજપના લોકો દ્વારા અને તેના કાર્યકર્તા દ્વારા પણ અસંતોષ છે. પરંતુ આવું કોઈ પણ નથી. ધોરાજી શહેર ભાજપ એકજૂટ થઈને મનસુખભાઈ માંડવિયાને ચૂંટણી જીતાવશે અને આ જે બેનર લગાવેલા હતા એ અસામાજિક દ્વારા લગાવેલા હતા અને તેના દ્વારા અમે કાલ 26 તારીખે પણ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરેલ છે અને આવા લોકો જે કાંઈ બેનર મારે છે એની સામે કડકને કડક સજા કરવી જોઈએ અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરેલ છે અને તેના અનુસંધાને આજે અમે બધા કાર્યકર્તાને સાથે મળી અને જણાવેલ છે કે આ બધા જે અસામાજિક તત્વો છે જેના દ્વારા જે કાંઈ પણ બેનરો લગાવવામાં છે એની સામે આપણે જે કાંઈ આવા લોકો હોય એની સામે રહી અને આપણે મનસુખભાઈ માંડવિયાને મોટી બહુમતીથી ચૂંટી કાઢી અને ચૂંટી કાઢવાના છે તેવું દરેક કાર્યકર્તાએ એક સાથે જૂટ કરી અને કહ્યું છે.